નમસ્કાર, હું કાજલ, સ્વાગત કરું છું આપ સૌનું ડીએન ટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. ચાંદી ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા વિશ્વ હિન્દુ પરિષદના 50 વર્ષની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે વડોદરામાં યોજાયું હિન્દુ પરિષદ. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સંબોધન. આતંકવાદી હુમલાની શંકાને પગલે રાજમહેલ રોડ સ્થિત કલાભવન મેદાન પાસે પાર્કિંગમાં બોમ્બ સ્વોર્ડ દ્વારા સઘન ચેકિંગ. વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓ હડતાળ પર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથે રસપ્રદ વાતચીત કરી હતી. ડોક્ટર પ્રવીણ તોગડિયા વડોદરાના વાઘોડિયા રોડ પર યોજાયેલ હિન્દુ સંમેલનમાં આવી પહોંચ્યા હતા. વીએચપીના 50 વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે યોજાયેલા હિન્દુ સંમેલનમાં હિન્દુઓની સુરક્ષા, સમૃદ્ધિ, રોજગાર, ભોજન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં મદદ કરવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓને લવ જિહાદ સામે સુરક્ષા પૂરી પાડવા, ગૌરક્ષા, હિન્દુ સંપત્તિ અને પરિવારની સુરક્ષા, બાળકોને આરોગ્ય, ભોજન અને રોજગાર મળે તે માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરાશે. સુવર્ણ જયંતિ ઉત્સવ મનાવાઈ રહ્યો છે. આ ઉત્સવ મનાવવાનું સૂત્ર છે કે કરોડો હિન્દુઓને સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન. સમૃદ્ધિનો અર્થ છે પ્રત્યેક હિન્દુને ખાવાનું, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર. અને આના માટેની યોજના, અંગ્રેજીમાં એક્શન પ્લાન, આ કરોડો લોકો સુધી લઈ જવું, આ સંકલ્પ અભિયાનનો કાર્યક્રમ છે. વિશ્વ હિન્દુ પરિષદ કો 50 વર્ષ પૂર્ણ હો રહે હૈ. હમ કરોડો હિન્દુઓ કો સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન કે સંકલ્પ કે સાથ પૂરે દેશવ્યાપી અભિયાન લે રહે હૈ, જિસમે ભારત ઓર દુનિયા મેં કહીં હિન્દુ કો અસુરક્ષિત નહીં હોને દેંગે. લવ જિહાદ સે એક ભી હિન્દુ બહેન બેટી કો અસુરક્ષિત નહીં હોને દેંગે, ન ગાય કટને દેંગે, ન હિન્દુ કી સંપત્તિ ઓર પરિવાર કો અસુરક્ષિત નહીં હોને દેંગે. સુરક્ષા કા અર્થ હૈ એક હિન્દુ કો ભૂખે નહીં રહેને દેંગે, એક ભી હિન્દુ બચ્ચા બિના શિક્ષા, એક ભી હિન્દુ પરિવાર બિના આરોગ્ય, ઓર એક હિન્દુ હાથ બિના કામ ન રહે, એસા સુરક્ષિત, સમૃદ્ધ ઓર સન્માનયુક્ત હિન્દુ સમાજ બનાને કી કાર્ય યોજના, એક્શન પ્લાન ઓર ઉનકા કાર્યાન્વય લોગો તક લે જાને કા યે અભિયાન હૈ. ઓર ઇસ નિમિત્ત આજ વડોદરા મે બરોડા મે યહ કાર્યક્રમ હૈ. સર, આજ ધર્માંતરણ કા મુદ્દા ચલ રહા હૈ ફિલહાલ, ઉસ પે ક્યા કહેંગે? અભી જો સંસદ મે, સંસદ નહીં ચલને દી જા રહી હૈ ધર્માંતરણ. મેરા કહેના હૈ કે ધર્માંતર કા વિરોધ યદિ દેશ કે કુછ રાજનૈતિક દલો કો હૈ તો અચ્છી બાત હૈ. ચોરી કા વિરોધ હૈ તો ક્યા કરના ચાહિયે? રાજનૈતિક દલો કો કહેના ચાહિયે કે કાનૂન બનાઓ. તો દેશ મે ચોરી કે વિરુદ્ધ કાનૂન હૈ. તો રાજનૈતિક દલો કો યદિ ધર્માંતર કા વિરુદ્ધ હૈ તો સંસદ રોકને કી જરૂરત નહીં હૈ. સંસદ કે વિરુદ્ધ કાનૂન લેકર આ જાય. વિશ્વ હિન્દુ પરિષદ ધર્માંતર કે વિરુદ્ધ કે કાનૂન મે ઇવન મુલાયમ સિંહ યાદવ કો ભી સમર્થન કરેગી. સંસદ રોકના વા રાસ્તા નહીં હૈ. આપકી જો ઈચ્છા હૈ ઉસકા કાનૂન બનાઓ. તો ધર્માંતર કે વિરુદ્ધ કાનૂન બનાઓ તો આપકી ઈચ્છા ભી પૂર્ણ હો જાયેગી ઓર હમારા સમર્થન ભી પ્રાપ્ત હો જાયેગા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને જે ઝેર વાવ્યું છે તે અત્યારે તેનું ફળ ભોગવી રહ્યું છે. જેવું વાવો એવું લડો, જૈસે તુમને કિયા એસા ભોગોગે. એ હમલા કિસને કિયા? તાલિબાન ને. ઓર તાલિબાન કિસને પેદા કિયા? પાકિસ્તાન ને. તો યદી જહર બોગે
तो मौत नहीं आएगी तो क्या आएगा? आपने जहर बोया है तो आप भुगतो और भुगत रहे हो, इसलिए पाकिस्तान ही जिम्मेदार है। कला भवन मैदान पासे पार्किंग में बॉम्ब स्क्वॉड द्वारा सघन चेकिंग हाथ धरवामां आव्युं हतुं। પાકિસ્તાનના પેશાવરમાં આવેલી એક શાળામાં આતંકવાદી હુમલામાં 145થી વધુ માસૂમ બાળકોના મોત નિપજ્યા હતા। આતંકવાદી હુમલાને પગલે ભારતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે વડોદરાની શાળાઓ તેમજ જાહેર સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે। આજરોજ રાજમહેલ રોડ સ્થિત કલાભવન મેદાન પાસેના પાર્કિંગમાં બોમ્બ સ્કોડની ટીમ દ્વારા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। ચેકિંગના પગલે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું। અત્યારે આજની તારીખમાં અમારે રેલવે સ્ટેશન બહારના ભાગે પાર્કિંગ વિસ્તાર અને નિઝામ આપણે ડેપો બસ ડેપો ગીટકોસ અને હાલમાં આ નવલખી ગ્રાઉન્ડની સામે જે ગરમ બજાર ભરાય છે અહીંયા અમારો સખ્તમાં સખ્ત ચેકિંગ ચાલુ છે અને અમારા કંટ્રોલ સાહેબ તથા ક્રાઇમ સાહેબ અને એસઓજી પીઆઈ સાહેબ શ્રીને સખત સૂચનાથી અમે અમારી કામગીરી ચાલુ છે। વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરવાની માંગની સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓ હડતાળને માર્ગે વળ્યા હતા। છેલ્લા ઘણા સમયથી વડોદરાના દાંડિયા બજાર ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે વર્ષોથી ફરજ બજાવે છે તેમને કાયમી કરવાની માંગણી ચાલી રહી છે। છેલ્લા 8-10 વર્ષથી ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીઓની અવિરત સેવાને ભૂલી જઈ નવી ભરતીને જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આજરોજ ગાંધી ચિંધ્યા માર્ગે 15થી વધુ કર્મચારીઓ લાલકોટ પાસે હડતાળ પર બેસી ગયા હતા। અમે કોન્ટ્રાક્ટની અંદર છેલ્લા 2006થી વડોદરા મહાનગર સેવા સદનના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવીએ છીએ। હવે જ્યારે અમે લોકો અહીં ગાડી નોકરી પર આવ્યા ત્યારે માંડ અમારી ઉંમર 29 કે 30 વર્ષ, જે આજે અમારા ચીફ ઓફિસરે ભરતી બહાર પાડી છે એ ભરતીના અનુસંધાનમાં ત્યારે અમારી જે ઉંમર હતી એ 29-30 વર્ષની હતી અને અમે આવરી લેવાતા હતા એની અંદર। પણ અત્યારે જે ભરતી બહાર પાડી છે એમાં અમારો કોઈ જાતનો ઉલ્લેખ નથી। અમે છેલ્લા 9-9, 8-8, 10-10 વર્ષથી આ લોકોને અમે સેવા આપી છે, અમને કીધું એ પ્રમાણે અમે ત્યાં આગળ કામગીરી બજાવી છે, જે પ્રમાણે કીધું એ પ્રમાણે અમે નોકરી પર હાજર થયા છે, બધા કોલ કરેલ છે, 24-24 કલાક નોકરી કરેલી છે। વિસર્જન હોય, ગણપતિ વિસર્જન, દશામા વિસર્જન કે કોઈ પણ પૂર આપત્તિ ગમે તે હોય, ગમે તે વિસર્જન હોય, ગમે તે આપત્તિ આવી હોય વડોદરા શહેર પર, અમે લોકો ખડે પગે સેવા આપેલી જ છે। તે છતાં પણ અમને આજે એવું લાગે છે કે હવે અમારી જરૂર છે નહીં અમને, અને આ લોકોએ અમારી અમને બાકાત જ રાખ્યા છે। બાકાત રાખ્યા છે મીન્સ કે અમારો કોઈ જાતનો ઉલ્લેખ જ નથી। હવે અમને કહે છે કે અમને 10 પાસ જોઈએ, એ પછી ઉંમર જ અમારી પતી ગઈ છે। હવે ઉંમર પતી ગઈ છે પણ જે ઘડી અમે આવ્યા ત્યારે તો અમારી ઉંમર હતી જ ને, અમે આવું કહેવા માગીએ છીએ અને અમારું કોઈ સાંભળવા તૈયાર છે નહીં વડોદરા મહાનગર સેવા સદનની અંદર। હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જે કરવાનું છે એ કરીશું। ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટના ગુનામાં સંડોવાયેલા અમદાવાદના આંબાવાડી 603 નંબરના મકાનમાં રહેતો આરોપી નીતિન ઉર્ફે વિકીમાન છેલ્લા ઘણા સમયથી પોલીસથી નાસ્તો ફરતો હતો, ત્યારે આજે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। વડોદરાની આસપાસ વિકાસ પામેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પગલે વડોદરાવાસીઓ વિસ્ફોટ પર બેઠેલા છે, જેનું ઉદાહરણ છે નંદેસર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ। નંદેસર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં છેલ્લા 1 વર્ષમાં અસંખ્ય કેમિકલ કંપનીઓમાં આગ, ગેસ લીકેજ તથા વિસ્ફોટની અસંખ્ય દુર્ઘટનાને પગલે નંદેસરી સહિતના ગામડા તથા વડોદરા પર ખૂબ મોટો જોખમ સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ભ્રષ્ટાચાર કરવાની બેદરકારી સામે પગલાં લેવા અને નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની તમામ હેઝાર્ડ અને તમામ કંપનીઓના ઓફસાઇડ અને ઓનસાઇડ પ્લાન પબ્લિશ કરવાની માંગણી તેમજ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા હવાના પ્રદૂષણથી સ્વાસ્થ્ય પર ખતરો હોય તેની સામે પગલા બાબતે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। પશ્ચિમ ભારતની ઔદ્યોગિક નગરી અને આજુબાજુ વિશાળકાય કેમિકલ ઉદ્યોગો આવેલા છે, આટલી મોટી ઇન્ડસ્ટ્રી કેન્દ્ર સરકારના સાહસો હોય ત્યાં કોઈ કંપનીમાં બ્લાસ્ટ થાય, ગેસ છૂટે કે આગ લાગે એના માટેની સ્ટ્રેટેજી હોવી જોઈએ। જે રીતે નંદેસરીમાં છેલ્લા 1 વર્ષની અંદર 10-1 જેટલા બ્લાસ્ટ થયા છે, આગ લાગી છે, પરંતુ સરકાર પાસે આને પહોંચી વળવા માટે જે ડિઝાસ્ટર મિટિગેશન પ્લાન હોવો જોઈએ એ નથી।
ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન, ઇનસાઇટ ઇમરજન્સી પ્લાન, આ બધું હોવું જોઈએ. જે રીતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ફેક્ટરી ઇન્સ્પેક્ટરેટ અને કલેક્ટર દ્વારા જે રીતે બેદરકારી રાખવામાં આવી રહી છે, જેના કારણે વડોદરા શહેર ઘડીના ભાગ છઠ્ઠા ભાગમાં ખતમ થઈ શકે છે. ભોપાલ ગેસ દુર્ઘટના તમે જાણો છો, એમાં એના કરતાં હજાર ગણી મોટી દુર્ઘટના વડોદરા શહેરમાં થઈ શકે તેમ છે. રાજ્ય સરકાર તરફથી ડિઝાસ્ટર પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મિટિગેશન આ તમામ દિશામાં યોગ્ય પ્લાનિંગ સાથે કાર્યવાહી થઈ રહી છે. અપવાદરૂપ કિસ્સાઓ આ પ્રકારના બનતા હોય ત્યારે પણ તાત્કાલિક ઝડપથી જે પણ રેસ્પોન્સ ટીમ છે એ પહોંચીને ત્યાં કાર્યવાહી કરીને એને કંટ્રોલમાં લાવતા હોય છે. વડોદરામાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને ડિઝાસ્ટર આ વિષય ખૂબ મહત્વના વિષય છે જ, અને એટલા માટે સીઆઈઆઈએ હમણાં જ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એક ડિઝાસ્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને ડિઝાસ્ટર મિટિગેશનના દિશામાં એક વન ડે વર્કશોપ હમણાં જ કરવામાં આવ્યા હતા, જેમાં હું પણ પર્સનલી હાજર હતો. આમ પણ ઓફસાઇટ એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમના પ્લાનિંગ અને ડ્રિલ તો છે જ, પણ એને વધારા એક્ટિવેટ કઈ રીતે કરી શકીએ એ દિશામાં આવતા દિવસોમાં અમે ખૂબ સઘન કાર્યવાહી કરીશું. સયાજી હોસ્પિટલ ખાતે એક મહિલા દ્વારા વોચમેન પર છેડતીનો આરોપ મૂકવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. શહેરની સયાજી હોસ્પિટલ ખાતે પોતાની પુત્રીના ઇલાજ માટે આવેલી એક મહિલાને એક્સરે લેવાના બહાને બાથરૂમમાં મળવાનું કહી વોચમેન દ્વારા છેડતી કરાઈ હોવાની સંસ્થાની કેજ આક્ષેપોના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. મહિલા દ્વારા છેડતીની ફરિયાદને પગલે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડાક્ટરને રાત કો એક્સરે બોલા ઉતારને કે લીએ, રાત કો 11 બજે કા ટાઈમ થા, તો મેં લિખ લી, વો દો વોચમેન બેઠેલે થે ના ઉન લોગ કો મેને પૂછી કે મેં લી યે રાત કો એક્સરે કા ઉતારને કા, તો ઉસમે સે એક વોચમેન બોલા ચલો મેરે સાથ, અબ વો લેકે ગયા એક્સરે વિક્સરે ઉતારા કરા ઓર લેકે આયા. ફિર ડાક્ટરની ને મેરે કો એસા બોલી કે યે અલીશા કા એક્સરે, મેં બોલી હા, તો બોલે ઇસકી રિપોર્ટ લાને બોલો, લિખ કે દી. ફિર મેં આઈ વો ઉધર વો વોચમેન કો બોલી, તો વોચમેન બોલા અચ્છા ચલો, લેકે ગયા રિપોર્ટ ભી લાયા. ફિર બાદ મેં આધે રસ્તે મેં વો મેરે કો બોલતા હૈ કે મેરે કો તુમ્હારા ફોન નંબર દો, બોલે ફોન નંબર ચાહીએ મેરે કો, ફોન નંબર ચાહીએ, તો મેં સુન કે અનજાન હો ગઈ. ફિર અંદર આઈ તો મેરે કો બોલતા હૈ કે તુમ ગેટ કે પાસ આઓ, મેં ગેટ કે પાસ ખડા હું, મેં તુમ્હારા ઇંતજાર કર રહા હું, ગેટ કે પાસ ખડેલા તુમ આ બોલે. ફિર ભી મેં સુની જૈસા યે કર દી, તો બાદ મેં ફિર આકે બોલતા હૈ કે મેં બાથરૂમ મેં જાતા હું, તુમ બાથરૂમ મેં આવો, મેરે પીછે બાથરૂમ મેં આકે મેસે મિલો. અને ફિર બાદ મેં મેં કુછ બોલી કરી નહીં, મેં એકદમ ચૂપ બેઠ ગઈ. ફિર બાદ મેં મેરે કો એસા, મેં ડાક્ટર કે પાસ એક્સરે લેકે ખડેલી હું, તો વો ડાક્ટર કે પાસ ખડેલા હૈ કે વો મેરે કો, મેં ઉસકે ચહેરે પે દેખું તો વો મેરે કો બોલે કે આવ મેસે મિલને, મેસે મિલને. રાત કો ઉસને ઇતના ટોર્ચર કરા, ઇતના જીના આરામ કરા કે ડાક્ટર મેરે સાથ સાથ ડાક્ટર કે પાસ હી ખડે રહ્યા. ક્યા બોલ રહા થા આપકો? મિલને બોલ રહા થા, ફોન નંબર માંગ રહા થા. હિમાલય દ્વારા વડોદરામાં તેનો પેરેન્ટિંગ વર્કશોપ હાથ ધરાયો હતો. ભારતની અગ્રણી હર્બલ હેલ્થ અને પર્સનલ કેર કંપની ધ હિમાલયા ડ્રગ કંપની ખાતેનું બેબી કેર ડિવિઝન દ્વારા આજે વડોદરામાં પેરેન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપે માતા પિતાઓના નિષ્ણાંતો અને અન્ય માતા પિતાઓ સાથે જોડવા માટે પેરેન્ટિંગહુડ વિશે ચર્ચા કરવા માટે મંચ પૂરું પાડ્યું હતું. આ પહેલ વિશે જણાવતા ધ હિમાલયા ડ્રગ કંપનીના બેબી કેરના બિઝનેસ હેડ શ્રી મુકેશ પટનીએ જણાવ્યું હતું. આજ કા જો હમને યે સેમિનાર રખા થા માય બેબી એન્ડ મી, યે બેબી ડાયપર કે રેશ કે વજહ સે જો કુછ પ્રોબ્લમ હોતા હૈ ઓર ઉસકી ઉસકે લિયે આયુર્વેદા મેં કોન કોન સે ટ્રીટમેન્ટ હૈ ઇસકે લિયે રખા થા. કુલ મિલા કે 40 યહાં પે પેરેન્ટ્સ આયે થે, બેબીઝ મધર એન્ડ ફાધર મિલા કે, ઓર ઇનમે હમને જ્યાદાતર ડાયપર કી વજહ સે કોન સે પ્રોબ્લમ હોતે હૈ, ઉનમે કોન કોન સે ટ્રીટમેન્ટ યુઝ કિયે જાતે હૈ, ઉસમે ક્યા સાવધાની લેની ચાહીએ પેરેન્ટ્સ કો કે જિસસે યે રેશ ના હો, યે હમને ઉનકો બતાયા હૈ. હિમાલયા કા ખુદ કા પ્રોડક્ટ હૈ, ડેટ ઇઝ ધી ન્યૂ હિમાલયા બેબી ડાયપર કે જિસકે બારે ભી ઉનકો બતાયા ગયા હૈ કે જિસમે કુમારી ઓર યશદ હૈ કે જો ઇન્ફેક્શન કમ રખને કે લિયે મદદ કરતે હૈ. ઇસકે અલાવા બેબી ડાયપર રેશ કે અલાવા બેબી કે લિયે ક્યા યુઝફુલ હૈ, ખાને કે લિયે ઉનકો ક્યા ક્યા દેના ચાહીએ, ફિર ઉનકે ડેલી નીડ યા ફિર કેર કે લિયે ક્યા ક્યા કરના ચાહીએ, યે ભી ઇસકે લિયે ભી ઉનકો સલાહ દી ગઈ.
આ કાર્યક્રમને શહેરના બાળ નિષ્ણાત ડોક્ટર ડી પટેલ સાથે ધ હિમાલય ડ્રગ કંપનીના સાયન્ટિફિક સર્વિસના મેનેજર ડોક્ટર આયુર્વેદિક નિષ્ણાત પણ છે દ્વારા સંબોધિત અને પિતા સહભાગી બન્યા હતા. I am so happy to have this event being organized in the Baroda, and parents are also required over here for the better interactions with the parents regarding the product as well as to solve their problems. They have many questions with them in their mind, in the back of mind they have many doubts, many questions, many queries. We can solve if they have any, we can solve their matters also. Basically it was a program for the diaper rash, why it happens and how precautions we can take regarding this rash, whether it should be frequently changed, regularly every 2 hourly or 3 hourly interval. This is a basic program on this rash program. વાઘોડે રોડ થી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી. મુખ્ય મનોરથ હિતેશ શાહ તેમજ દક્ષેશ શાહ દ્વારા વાઘોડિયા રોડ સ્થિત રાધાબાગ ડુપ્લેક્સ પાસે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહાદેવના કંઠે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું વાઘોડિયા રોડ પર શ્રી ભીખાલાલ મોતીલાલ શાહ, શકુંતલાબેન ભીખાલાલ શાહ પરિવાર તરફથી, હસ્તે હિતેશભાઈ દક્ષેશભાઈ તરફથી ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે અને તેમાં પરમ પૂજ્ય શ્રી 108 યદુનાથજી મહોદય શ્રી બિરાજમાન થશે, તો સૌએ વૈષ્ણવને લાભ લેવા વિનંતી. જે અંતર્ગત ગજરોજ ભવ્ય શોભાયાત્રા વાઘોડિયા રોડ શાલીમાર પાર્ક 2 માંથી નીકળી કથા સ્થળે પહોંચી હતી. આ પ્રસંગે મેયર ભરતભાઈ શાહ, કાઉન્સિલર શૈલેષભાઈ મહેતા, પૂનમબેન શાહ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ, મુખ્ય મનોરથી હિતેશ શાહ તથા દક્ષેશ શાહ તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહાદેવ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર આજે પરમ પૂજ્ય ગોસ્વામી 108 યદુનાથજી મહારાજની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે પૂર્વ વિસ્તારના વૈષ્ણવમાં આજે એક અનેલી લહેર દેખાઈ રહી છે અને વૈષ્ણવો આ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ભાગ લઈને આ સપ્તાહને સફળ બનાવશે. આ વિસ્તાર એ વૈષ્ણવની મેજોરિટી ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં વૈષ્ણવ સમુદાયમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 યદુનાથજી મહારાજનું પણ એક આગવું મહત્વ છે. તારીખ 19મી પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્કંદ, 20મી ફૂલ ફાગ, 21મી શ્રી કૃષ્ણ જન્મોત્સવ, 22મી શ્રી કૃષ્ણ બાળ લીલા, 23મી રૂકમણી વિવાહ અને 24મી તારીખે કથા વિરામ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કા પ્રારંભ હો રહા હૈ. ભાગવત સુનના, સુનને મેં નિમિત્ત બનના યા ઉસકા આયોજન કરના, યે ભી ભગવત કૃપા કે બિના સંભવ નહીં હૈ. તો ઇસ કલિકાલ કે અંદર જ્યાં ભાગવત સુનને કા અવસર હમકો જીવન મેં મિલે, તબ માનો આજ હમકો પ્રભુને યાદ કિયા હૈ, પ્રભુને હમને સ્મરણ કિયા હૈ. તો યે અવસર મેં બરોડાવાસી કે સભી વૈષ્ણવો કો યે આમંત્રિત કરૂંગા કે યે દિવ્ય ઉત્સવ યહાં વાઘોડિયા રોડ પે હો રહા હૈ ઓર જિસ પરિવાર કે દ્વારા હો રહા હૈ, ઉન્હોને ભી બહોત ઉત્સાહ સે યે આયોજન કિયા હૈ. હિતેશ ભાઈ, દક્ષેશ ભાઈ, ઉન સભી કી ઓર સે આપ સભી કો હાર્દિક આમંત્રણ દેતા હું કે ઇસ દિવ્ય જ્ઞાન યજ્ઞ કા આપ સભી લાભ લેવે ઓર અપને જીવન કો ધન્ય કરે. અને ભાગવતનું અનુષ્ઠાન સંપન્ન થઈ રહ્યું છે ત્યારે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી શ્રીમદ વલ્લભાચાર્યજીના હૃદયસ્થ બિરાજમાન શ્રીમદ ભાગવતના સ્વરૂપને શ્રી યદુનાથજી મહોદય દ્વારા વૈષ્ણવો શ્રવણ કરી અને સૌભાગ્ય પ્રાપ્ત કરવાના છે ત્યારે મારી હાર્દિક શુભકામનાઓ અને શ્રોતાઓ માટે મારી ખૂબ ખૂબ અભિનંદનની ભાવનાઓ. ડાબેરી મોરચા દ્વારા આજરોજ દેખાવો યોજવામાં આવ્યા હતા. ડાબેરી પક્ષો દ્વારા કેન્દ્ર સરકારની લોક વિરોધી નીતિઓની સામે દેશવ્યાપી લડતના કાર્યક્રમોના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં સીપીઆઈ, એસપીયુઆઈ દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા.
પ્લેકાર્ડ બેનરો પત્રિકા વિતરણ અને સૂત્રોચ્ચાર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકવિરોધી નીતિઓને પડકારવામાં આવી હતી. મોંઘવારી કાબૂમાં લો, વીમા ક્ષેત્રે મૂડી રોકાણને અટકાવો, મનરેગાના કાયદાને હળવો અને નબળો કરવાનું બંધ કરો, મહિલાઓને સલામતી અને સુરક્ષાની ખાતરી આપો, આરએસએસ અને હિન્દુત્વ વિચારધારાનો શિક્ષણ, જાહેર પ્રસારણના માધ્યમો અને જાહેર સંસ્થાઓમાં પગ પેસારો અટકાવો, પાણીના મીટર બેસાડવાનું બંધ કરો, ડીઝલના ભાવો, દૂધ, શાકભાજી, બસ ભાડાના ભાવોમાં ઘટાડો કરો, દલિતો પરના અત્યાચારો, લઘુમતીઓ પરના હુમલા અટકાવો, કાળા નાણાંને અટકાવવા કડક પગલાં લો જેવી અનેક માંગણીઓને લઈને અવાજ ઉઠાવ્યો હતો અને લોક આંદોલન મજબૂત બનાવવા અપીલ કરી હતી. દેખાવના કાર્યક્રમમાં સર્વેશ્રી અશોક કહાર, નગીનભાઈ પટેલ, રાજકુમાર સિંહ, તપનદાસ ગુપ્તા સહિતના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનાને પડતી મૂકવાના અને નબળી પાડવા માટે સાથે સરકાર અત્યારે જે ડીઝલ ભૂતકાળમાં જ્યારે જ્યારે ભાવ વધારો થતો હતો તે વખતે માંગણી કરીએ છીએ કે જ્યારે કેન્દ્રમાં અને પેટ્રોલમાં ડાબેરી પક્ષો તરફથી જે ચૂંટાયેલી નવી સરકાર કેન્દ્રમાં સ્થાપિત થઈ છે એ સરકાર જૂના જે ગરીબોલક્ષી કાર્યક્રમો હતા એ કાર્યક્રમને હટાવી રહી છે, તેના વિરોધમાં સમગ્ર દેશમાં કાર્યક્રમો આપેલા છે. એમ ડાબેરી પક્ષો ગુજરાતમાં પણ આ કાર્યક્રમો આપ્યા છે, એના સંદર્ભમાં આજે વડોદરામાં પણ આ ડાબેરી પક્ષો તરફથી કાર્યક્રમ આપ્યો છે. જે પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ ઇન્ટરનેશનલી ઓછા થાય છે ત્યારે જે વધારો કરાયેલો છે, એસટીનો ભાવ વધારો અને દૂધનો ભાવ વધારો અને બીજી સામાન્ય ચીજ વસ્તુઓમાં જે વધારો કર્યો છે એને પાછો હટાવી લેવો જોઈએ એવી માંગ સાથે અમે આ દેખાવો યોજી રહ્યા છે. સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ પુનઃ મળીએ ત્યાં સુધી જોતા રહો ડીએન ટીવી સમાચાર. ઉત્સવ ક્યા ત્યોહાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા Republic Day weekend. You could be surfing channels on television or watching the acts of India's best theatre groups. You could be just wasting time gossiping or swaying to the symphony of legends. You could be going up and down escalators in a mall or find yourself taking a tour to heritage sites. 50 events, 15 venues, 4 days, 1 festival. An experience that will stay with you forever. VudFest, Vadodara International Art and Culture Festival, the Great Republic Day Weekend, supported by Gujarat Government and Gujarat Tourism. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો છે.
ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ, નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 2424905 2429622. અભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી કેટલી ગવર્નમેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેકે દરેક ગવર્નમેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ નવ જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ એક ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાયન એસોસિએટમાં. એનો વેગ, એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 2424453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 1800233158. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફૂલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, CCTV અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનું દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ENT હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination.
Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. Taste ma best and variety ma chakas, bas ek j naam Nilkanth Restaurant. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાહ કોની જુઓ છો? આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિનામાં આપનું સ્વાગત છે. ડભોઈ તાલુકાના કરનાળી ગામને અરુણ જેટલી દ્વારા દત્તક લેવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી. આમ તો કરનાળી ગામ 800ની વસ્તી ધરાવતું ગામ છે, પરંતુ અહીંયા હિન્દુ ધર્મનું પવિત્ર સ્થાન કુબેરેશ્વર ભગવાન, કુબેર ભંડારીનું સુપ્રસિદ્ધ મંદિર ઉપરાંત સંખ્યા બંધ આજુબાજુ દેવાલયો મંદિરો આવેલા છે, જેથી કુબેર ભંડારી દાદાના દર્શન અર્થે દર અમાસે લાખો ભક્તો દેશભરમાંથી ઉમટી પડતા હોય છે. અને આ ગામ નર્મદા નદી કાંઠે હોય દેવી દેવતાના દર્શન સાથે સાથે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. ભારતના નાણાં પ્રધાન શ્રી અરુણભાઈ જેટલીએ દત્તક લીધું છે એ જાણીને ખૂબ ખૂબ અમને હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે 33 કરોડ દેવાનો જેની પાસે ખજાનો રહેશે કુબેર ભંડારીને, ભારતના નાણાં પ્રધાને આ કરનાળી ગામ દત્તક લીધું છે. ખૂબ ખૂબ મોટી મોટી આશાઓ સેવી રહ્યા છે અને ગામની અંદર ઝડપી વિકાસ થાય એવી તમામ કરનાળી ગામવાળાની આ માગણી છે અને લાગણી છે. આવનાર ભક્તોને પણ અહીંયા સુવિધા મળી રહે. સાથે સાથે આ કાર્યની અંદર જેને જેને આ દત્તક લેવાની અંદર જેને જેને છે તે પ્રેરણા સ્પૂરીએ એ તમામનો અમે આભારી છે. જેથી આ કરનાળી ગામને કેન્દ્રીય નાણામંત્રીએ દત્તક લેતા ગામને જે સુવિધાઓથી વંચિત છે તે આગામી સમયમાં મળી રહેશે ની આશાથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. કરનાળી ગામમાં જે કુબેર ભંડારીનું મંદિર છે ત્યાં એવી માન્યતા છે કે નહીંને દર્શન કરવા જોઈએ, તો ખાસ તો નાવા માટે લેડીઝોને જે સુવિધા નથી અને કિનારાઓમાં જે ગંદકી છે તો એ ક્લીન થાય, સાફ થાય અને ચેન્જ કરવા માટે ઓરડાઓની સુવિધા હોવી ખૂબ જરૂરી છે. તો મારી નમ્ર વિનંતી છે કે એના વિશે વિચારે અને કંઈક સુધારો લાવે. જે આ લીધું છે એને ખાસ ધ્યાન દોરી અને એમને રહેમ નજર હેઠળ ઘેટા બકરાની જેમ મુસાફરોને ઠાસી ઠાસીને વાહનોમાં બેસાડતા હોય છે, જેના કારણે કેટલીક વાર અકસ્માતો થતા હોય છે. તે જ પ્રકારે આજે શહેરાથી ગોધરા તરફ ગેરકાયદેસર મુસાફરોને ભરીને લઈ જતો છકડો વાઘજીપુરા ચોકડી પાસે પલટી ખાઈ જતા 10-12 જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. શહેરા પોલીસ મથકની માત્ર 1.5 કિલોમીટરના અંતરે છકડો પલટી ખાઈ ગયો હોવા છતાં પણ શહેરા પોલીસ તાત્કાલિક પહોંચી શકી ન હતી, જ્યારે શહેરા તેમજ ગોધરા SRP અને ટોલ નાકાની એમ્બ્યુલન્સનો ઈજાગ્રસ્તોને લેવા માટે આવી ત્યાં સુધી તો પોલીસે નજરે ચડી ન હતી. આ તમામ ઈજાગ્રસ્તોને 3 એમ્બ્યુલન્સનો દ્વારા ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા, જેમાંથી 4 જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર હેઠળ વડોદરા ખાતે સારવાર હેઠળ ખસેડાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રશ્ન એ થાય છે કે આ પ્રકારે ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા વાહનો સામે શહેરા પોલીસ તંત્રની રહેમ નજર કેમ હશે તે એક પ્રશ્ન પ્રજામાં સતાવી રહ્યો છે. કઈ જતા હતા?
પાકિસ્તાનના પેશાવરની શાળામાં થયેલા આતંકવાદી હુમલાને નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુરા નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પાકિસ્તાનમાં પેશાવરની શાળામાં આતંકવાદીઓ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર થયેલ હુમલામાં 142 જેટલા વિદ્યાર્થીઓના જાન ગુમાવ્યા તેને લઈને નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધી મોનવાડી વાઘજીપુરા બેનરો સાથે રેલી કાઢી ત્રાસવાદીને ખતમ કરવાની હાકલ કરી હતી. આ હુમલાને શાળાના વિદ્યાર્થીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. જે આતંકી હુમલો થયો છે એમાં 142 બાળકો મરી ગયા છે અને અમે તે બધા કાળા પટ્ટા બાંધીને રેલી કાઢી છે અને તે આતંકી હુમલો અમે બધા વિખોરી કાઢી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ હિન્દુ પરિષદના 50 વર્ષની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે વડોદરામાં યોજાયું હિન્દુ પરિષદ. VHPના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સંબોધન. આતંકવાદી હુમલાની શંકાને પગલે રાજમહેલ રોડ સ્થિત કલાભવન મેદાન પાસે પાર્કિંગમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ. વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓ હડતાળ પર. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.